નમસ્કાર દોસ્તો વેદમૈયા કેરિયર એકેડેમીમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે દોસ્તો ભારતની રચના સ્થાન અને તેના ભૂપૃષ્ઠ વિશે આપણે પાર્ટ વન જોયો છે જે મિત્રો નવા છે અને જેઓએ પાર્ટ વન જોયો નથી તેવા મિત્રોને રિક્વેસ્ટ છે કે તેઓ પાર્ટ વન જોઈ લે કારણ કે ભૂગોળ એ બેઝિકથી સમજવું પડશે તો જ ખબર પડશે દોસ્તો અને આપણે બેઝિક ભૂગોળની શરૂઆત કરી છે અને એન સી ભૂગોળના પણ ગુજરાતીમાં કન્વર્ટ કરી અને વિડીયો બનાવ્યા છે તો એ પણ જોઈ લેજો દોસ્તો કારણ કે શરૂઆતથી ભૂગોળ સમજીશું તો પછી બહુ વધુ તકલીફ પડશે નહીં હવે જોઈએ દોસ્તો આપણે ભારતનું સ્થાન જોયું હતું તો ભારતનું સ્થાન અહીંયાથી જોઈએ દોસ્તો ગુજરાતના સિરક્રિથી તો અડસઠ ડિગ્રી પચીસ મિનિટથી લઈને અહીંયા જોઈએ મિત્રો સત્તાણું ડિગ્રી સુધી છે ભારતનું સ્થાન જ્યારે ઉત્તરમાં જોઈએ દોસ્તો દક્ષિણથી જોઈએ દોસ્તો દક્ષિણમાં આઠ ડિગ્રી ચાર મિનિટથી ઉત્તરમાં સાડત્રીસ ડિગ્રી છ મિનિટથી તો દોસ્તો આ થયો ભારતનું ભૌગોલિક સ્થાન અને ભારતનો ઉત્તર દક્ષિણ અને પૂર્વ પશ્ચિમ વિસ્તાર પણ આપણે અગાઉના વિડીયોમાં જોયો છે અને આજે આપણે જોઈએ દોસ્તો ભારતના પાડોશી દેશો તો દક્ષિણ એશિયામાં ભારતનું એક મહત્વપૂર્ણ સ્થાન છે અને ભારતમાં ઓગણત્રીસ રાજ્યો હાલ જોઈએ દોસ્તો તો ભારતમાં હાલ અઠ્યાવીસ રાજ્યો થઈ ગયા કારણ કે ભારતમાં કલમ નંબર ત્રણસો સિત્તેર જે જમ્મુ કાશ્મીર રાજ્યને વિશેષ દરજ્જો આપતી કલમ હતી અને આ કલમ ત્રણસો સિત્તેર એ સંસદના ચોમાસું સત્ર દરમિયાન નાબૂદ કરવામાં આવી અને આ કલમ ત્રણસો સિત્તેર નાબૂદ થવાની સાથે જ ભારતના ઓગણત્રીસ રાજ્યોમાંથી અઠ્યાવીસ રાજ્ય થઈ ગયા અને બે નવા કેન્દ્રશાસિત પ્રદેશો બનાવવામાં આવ્યા એટલે કે અહીંયા મિત્રો છ સંઘશાસિત પ્રદેશ અને એક છે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી એમ કુલ મળીને સાત કેન્દ્રશાસિત પ્રદેશોની સાથે સાથે બીજા બે કેન્દ્રશાસિત પ્રદેશો એટલે કે કુલ નવ કેન્દ્રશાસિત પ્રદેશો હવે થયા પરંતુ મિત્રો સરકારનો એવો વિશ્વાસ છે કે ટૂંક સમયમાં જમ્મુ કાશ્મીર રાજ્યમાંથી જે જમ્મુ કાશ્મીર રાજ્ય અને લદ્દાખ એમ બે કેન્દ્ર શાસિત પ્રદેશો બનાવવામાં આવે છે આ બંને રાજ્યો પૈકી અંશતઃ એટલે કે સંપૂર્ણ રાજ્ય નહીં પરંતુ અંશતઃ રાજ્ય એવું દિલ્હીની જેમ જમ્મુ કાશ્મીર એક અલગ રાજ્ય પણ બનાવવામાં આવશે અને જમ્મુ કાશ્મીરને પણ પોતાને વિધાનસભા આપવામાં આવશે પરંતુ એ જ્યારે બને ત્યારે પરંતુ અત્યારે હાલમાં જોઈએ દોસ્તો તો ભારતમાં અઠ્યાવીસ રાજ્યો અને નવ કેન્દ્ર શાસિત પ્રદેશો છેલ્લે જોઈએ દોસ્તો તો બે જૂન બે હજાર ચૌદમાં તેલંગાણા તેના માતૃ રાજ્ય આંધ્રપ્રદેશમાંથી અલગ થઈ અને દેશનું ઓગણત્રીસમું રાજ્ય બન્યું હતું પરંતુ તાજેતરમાં હવે અઠ્યાવીસ રાજ્યો થઈ ગયા છે ભારતની જમીન સીમા ઉત્તર પૂર્વમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સાથે દોસ્તો અહીંયા જોઈએ તો આ ભારત આપણો દેશ અહીંયા અફઘાનિસ્તાન સાથે ભારતની સીમા અને અહીંયા છે પાકિસ્તાન સાથે પાકિસ્તાન સાથે તો બહુ ઘણા ઘણી લાંબી સીમા ભારત દેશ ધરાવે છે તો મિત્રો અહીંયા પાકિસ્તાનની અંદર એક સુલેમાન શ્રેણી આવેલી છે સુલેમાન શ્રેણી અહીંયા છે દોસ્તો હિન્દુકુશ પર્વત તો હિન્દુકુશ પર્વત થઈને પામિરની ગ્રંથિ આવે છે મિત્રો અહીંયા પામીરની ગ્રંથિ અને અહીંયા છે કુંકુલ શ્રેણી તો દોસ્તો આ હિન્દુકુશ પર્વત થઈને અહીંયા છે પામેરની ગ્રંથિ અને અહીંયા છે કુનકુલ શ્રેણી પાકિસ્તાનમાં સુલેમાન શ્રેણી છે તો આ કુનકુલ શ્રેણીની નીચે એક્ઝેક્ટ ખૈબર ઘાટ છે દોસ્તો ખૈબર ઘાટ અને આ ખૈબર ઘાટ એ ઘાટ એટલે બે પર્વતો વચ્ચે જવાનો રસ્તો તો ભારતની સીમા અહીંયા દોસ્તો અફઘાનિસ્તાન સાથે સ્પર્શ કરે છે એટલે અફઘાનિસ્તાન એ આપણું જમીન સીમા સાથેનો પાડોશી દેશ છે આ છે પાકિસ્તાન અહીં છે ચીન તો દોસ્તો જમીન સીમા સાથેના દેશો આપણે જોઈએ તો અફઘાનિસ્તાન પાકિસ્તાન ચીન આયો જોઈએ તો નેપાળ વિશ્વનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ જે આઠ હજાર અડતાલીસ મીટર ઓન પેપર છે દોસ્તો પરંતુ ચાઇનાએ હમણો માપ્યું છે આઠ હજાર પચાસ મીટર ઊંચાઈ ધરાવે છે જે નેપાળમાં આવેલું છે તો અફઘાનિસ્તાન પાકિસ્તાન ચીન નેપાળ ભૂટાન મ્યાનમાર અને અહીંયા છે દોસ્તો બાંગ્લાદેશ તો સાત જમીન સીમા સાથેના પાડોશી દેશો થઈ ગયા અફઘાનિસ્તાન પાકિસ્તાન ચીન નેપાળ ભૂટાન મ્યાનમાર અને બાંગ્લાદેશ આ સાત દેશો એવા છે જે ભારત સાથે જમીન સરહદથી જોડાયેલા છે અને સૌથી નજીકનો આંતરરાષ્ટ્રીય જિલ્લો જોઈએ દોસ્તો તો અહીંયા બાંગ્લાદેશનો જિલ્લો છે ચિત્તાગોંગ એ ભારતની પશ્ચિમ બંગાળથી પંદર કિલોમીટર દૂર છે એટલે કે સૌથી નજીકનો આંતરરાષ્ટ્રીય જિલ્લો છે ત્યારબાદ જોઈએ મિત્રો ભારતની જળસીમા સાથે આવેલા પાડોશી દેશો તો અહીંયા છે દોસ્તો માલદીવ આ માલદીવ એ ભારતની જળસીમા સાથેના પાડોશી દેશ છે અને અય્યો છે શ્રીલંકા તો શ્રીલંકાની મિત્રો અય્ય દેખાય છે એ પાલકની સામુદ્રધૂનીથી જોડાયેલો છે ભારત સાથે પાલકની સમુદ્રધૂની અને અયયો છે ઉપરની ટોચ એ મન્નારની ખાડી છે દોસ્તો મન્નારની ખાડી ભારતનો વિસ્તાર જોઈએ તો દોસ્તો અય્યો લક્ષદ્વીપ એ ભારતનો વિસ્તાર છે અને અય્યો અંડમાન નિકોબાર ટાપુઓ એ પણ ભારતનો વિસ્તાર છે તો ભારતના જમીન સીમા અને સ્થળ સીમા સાથેના દેશો આપણે જોયા કાલે મેં તમને એક વાત કરી હતી કર્કવૃત કયા કયા રાજ્યોમાંથી પસાર થાય છે તો દોસ્તો એ તમને કોમેન્ટમાં જણાવવાનું કહ્યું હતું પરંતુ જે મિત્રોએ કોમેન્ટ ન કર્યું હોય એવો અહીંયા જાણી લેશે કે કર્કવૃત કર્કવૃત એ સાડી ત્રેવીસ ડિગ્રી ત્રેવીસ ડિગ્રી અને ત્રીસ મિનિટ ઉત્તર અક્ષાંશમાંથી પસાર થાય છે જે ગુજરાત અહીંયા જોઈ દોસ્તો રાજસ્થાન મધ્યપ્રદેશ છત્તીસગઢ ઝારખંડ પશ્ચિમ બંગાળ ત્રિપુરા અને મિઝોરમ તો કુલ આઠ રાજ્યોમાંથી આઠ રાજ્યોમાંથી કર્કરેખા પસાર થાય છે મિત્રો અહીંયા આપણે ખાસ યાદ રાખીશું કે મિઝોરમ થઈને કર્કરેખા પસાર થાય છે બાજુમાં મણિપુર આપેલું છે અને ઓપ્શનમાં તમને મિઝોરમ અને મણિપુર બે માંથી ગમે તે એક આપ્યો હશે તો દોસ્તો ખાસ યાદ રાખીશું કે મણિપુરમાં થઈને કર્કરેખા પસાર થતી નથી હવે મણિપુરની વાત આવી એટલે તમને એક કરંટ અફેર્સની વાત કરી લઉં કે તાજેતરમાં જ મણિપુરમાં ભારતની એક સૌપ્રથમ સ્પોર્ટ યુનિવર્સિટી ભારતની જો પ્રથમ સ્પોર્ટ યુનિવર્સિટી સ્થાપવામાં આવી હોય તો તે મણિપુર ખાતે પરંતુ મણિપુરમાં થઈને કર્કરેખા પસાર થતી નથી અને બીજું દોસ્તો કે મ્યાનમાર રહ્યો આપ્યો છે તો મ્યાનમારનું જૂનું નામ હતું બર્મા મ્યાનમારનું જૂનું નામ હતું બર્મા અને એ પહેલાંથી બ્રહ્મદેશ તરીકે પણ ઓળખાતું હતું બ્રહ્મદેશ તરીકે કયો દેશ ઓળખાતો હતો તો મ્યાનમાર અને સાથે સાથે દોસ્તો આમ મ્યાનમારની રાજધાની તમને કહી દઉં કે મ્યાનમારની રાજધાની છે નેપિતા નેપિતા એ મ્યાનમારની રાજધાની છે જેમ આપણી રાષ્ટ્રીય રાજધાની દિલ્હી છે એમ મ્યાનમારની રાષ્ટ્રીય રાજધાની નેપિતા છે જે આપણે યાદ રાખીશું તો ભારતના જમીન સીમા સાથેના પાડોશી દેશો અને સ્થળ સીમા સાથે એટલે કે જલ સીમા સાથેના પાડોશી દેશો એ આપણે જોયા આગળ જોઈએ દોસ્તો તો ભારતની દક્ષિણ દિશામાં સમુદ્ર કિનારે આપણા દેશો શ્રીલંકા અને માલદીવ આવેલા છે આ શ્રીલંકા પાલકની સમુદ્ર ધુની અને મન્નારના અખાત દ્વારા અલગ ભરતા જોવા મળે છે જે મેં તમને આગળ વાત કરી અરબસાગરમાં લક્ષદ્વીપ ટાપુઓ આવેલા છે જ્યારે બંગાળાની ખાડીમાં અંદમાન નિકોબાર ટાપુઓ આવેલા છે તો ભારતનો આપણો ગુજરાત બાજુની સાઈડ જોઈએ તો એ અરબસાગર છે દોસ્તો અને પશ્ચિમ બંગાળની સા સાઈડમાં જોઈએ તો એ બંગાળાની ખાડી છે જો અંદમાન નિકોબાર ટાપુઓ આવેલા છે અને આ અંદમાન નિકોબાર ટાપુઓને પાટનગર જોઈ દઉં છું પોર્ટ બ્લેયર છે પોર્ટ બ્લેયર અને દોસ્તો આ અંદમાન નિકોબાર ટાપુઓમાં ભારતના બે જ્વારામુખી આવેલા છે જેમાં એક સક્રિય જ્વારામુખી છે અને એક સુસુપ્ત જ્વારામુખી છે દોસ્તો સક્રિય જ્વારામુખી જોઈએ તો બેરન દ્વીપ બેરન દ્વીપ એ ભારતનો એકમાત્ર સક્રિય જ્વારામુખી છે જ્યારે સુષુપ્ત જ્વારામુખી જોઈએ તો મિત્રો નારકોન્ડમ નારકોન્ડમ એ ભારતનો સુસુપ્ત જ્વાળામુખી જે અંડમાન નિકોબાર ટાપુઓમાં આવેલો છે એ પણ સાથે સાથે યાદ રાખીશું ત્યારબાદ જોઈએ મિત્રો ભારતનો દક્ષિણતમ છેડું ઇન્દિરા પોઈન્ટ એ વર્ષ બે હજાર ચાર છવ્વીસ ડિસેમ્બર બે હજાર ચાર દોસ્તો તારીખ પણ હું તમને કહી દઉં કે છવ્વીસ ડિસેમ્બર બે હજાર ચારના રોજ જે સુનામી આવ્યું એમાં ભારતનું સૌથી દક્ષિણતમ છેડું ઇન્દિરા પોઈન્ટ એ જળમગ્ન થઈ ગયું અને અંદમાન નિકોબારના પણ કેટલાક ટાપુઓ સમુદ્રમાં ડૂબી ગયા હતા હવે ભૂસ્તરીય રચના જોઈએ મિત્રો તો ભૂસ્તરીય રચના કે વિ રીતે છીએ તો ભારતના વર્તમાન ભૂપૃષ્ઠનું સ્વરૂપ પૃથ્વીની ભૂસંચલન પ્રક્રિયા અને બાહ્ય હલનચલનનું પરિણામ છે આ બંને પરિબળોની વિનાશક અને રચનાત્મક અસર જોવા મળે છે તો દોસ્તો અહીંયા જોઈએ આપણે કે વિશ્વમાં સાત પ્રકારની પ્લેટો છે એવું ડૉક્ટર વિલ્સન જેવું ભૂગોળશાસ્ત્રી હતા વિલ્સન તેમણે જણાવ્યું હતું કે દુનિયામાં સાત જેટલી પ્લેટો છે અને આ સાત જેટલી પ્લેટો થઈને સાત મહાખંડો બનેલા છે અને આ સાત મહાખંડો ઉપર સજીવ સૃષ્ટિ એટલે કે માનવ વસ્તી વસવાટ કરે છે તો આ સાત મહાખંડો વિશે જોઈએ દોસ્તો કે પૃથ્વીની સંરચના વિશેની જાણકારી ખૂબ જ રોચક છે પૃથ્વીનો ઉપરનો પોપડો તેની નીચે રહેલા અર્ધ દ્રવિત ખડકોની ઉપર તરી રહ્યો છે એટલે કે ઉપર જે ઘન પોપડો છે તે તેની નીચે એસ્ટેનોસ્ફિયર નામનું એક અર્ધદ્રવિત પ્રવાહી છે જેની ઉપર આ ખડકો તરી રહ્યા છે એવું કહેવામાં આવે છે પૃથ્વીના પેટાળમાં થતી કિરણોત્સર્ગી પ્રક્રિયાને પરિણામે ગરમી ઉદભવે છે જે દ્રવિત ખડકોમાં સંવહનિક તરંગો ઉત્પન્ન કરે છે હવે જ્યારે આ અર્ધદ્રવિત એસ્ટેનોસ્ફિયરના અર્ધદ્રવિત પ્રવાહી ઉપર ખડકો તરી રહ્યા છે જ્યારે પૃથ્વીના પેટાળની અંદર કિરણોત્સર્ગી પ્રક્રિયા થાય છે જેના પરિણામે ગરમી ઉદ્ભવે છે અને આ ગરમી દ્રવિત ખડકોમાં સંવહન થઈ અને તરંગો ઉત્પન્ન કરે છે હવે આ તરંગો જ્યારે ઉત્પન્ન થાય છે ત્યારે ભૂ સપાટી ઉપર જવાનો પ્રયત્ન કરે છે હવે આ મેઘ દ્રવિત પ્રવાહીમાંથી જ્યારે તરંગો પસાર થાય છે ત્યારે તે ઉપર તરફ જવાનો પ્રયત્ન કરે છે અને ભૂકવચ તરફ ઉદ્ભવતા તરંગો દ્વારા ઉપરનું પડ ફાટીને મોટા ટુકડાઓમાં વિભાજિત થઈ જાય છે જેને મૂર્દાવરણીય પ્લેટ એટલે કે લિથોસ્ફેરિક પ્લેટ કહે છે આવી સાત મુખ્ય ભૂસંચલનીય તકતીઓ એટલે કે પ્લેટો છે અને આ સિદ્ધાંત પ્લેટ ટેક્ટોનિક થિયરી એ ડૉક્ટર વિલ્સને આપ્યો હતો એ ખાસ યાદ રાખીશું દોસ્તો એ ડૉક્ટર વિલ્સને પ્લેટ ટેક્ટોનિક થિયરી આપી હતી હવે આ સાત પ્લેટો જોઈએ તો એક છે પેસેફિક પ્લેટ બીજી છે ઉત્તર અમેરિકન પ્લેટ દક્ષિણ અમેરિકન પ્લેટ યુરેશિયન પ્લેટ આફ્રિકન પ્લેટ ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને એન્ટાર્કટિક પ્લેટ આમ સાત પ્લેટો છે કેટલીક જગ્યાએ આ પ્લેટો એકબીજાથી દૂર થઈ રહી છે જેને અપસારી પ્લેટ કહે છે જ્યારે કેટલીક જગ્યાએ નજીક આવી રહી છે જેને અભિસારી કહે છે મિત્રો અહીંયા જોઈએ તો જ્યારે બે પ્લેટો નજીક આવે છે ત્યારે તેમની વચ્ચે થતી ગતિ અભિસારી અભિ એટલે અભિનંદન જ્યારે અભિનંદન આપવાના હોય દોસ્તો એટલે આપણે એકબીજાના નજીક આવીએ છીએ એટલે એ ગતિ જે એને અભિસારી ગતિ કહીશું અપસારી એકબીજાથી દૂર જાય છે અને રૂપાંતરિત એટલે કે એકબીજાના સમાંતર દિશામાં ગતિ કરતી હોય છે હવે જોઈએ દોસ્તો તો આ અભિસારી અપસારી અને રૂપાંતરિત ગતિ કરતી પ્લેટો એકબીજા સાથે જ્યારે ટકરાય છે અથવા એકબીજાથી દૂર જાય છે ત્યારે પૃથ્વીના પેટાળમાં રહેલું દ્રવિત મેઘમાં બહાર નીકળવાની કોશિશ કરે છે અને આ દ્રવિત મેઘમાં બહાર નીકળતો જ્વાળામુખી સ્વરૂપે તે બહાર નીકળી અને ખડકોનું નિર્માણ કરે છે અહીંયા જોઈએ દોસ્તો કેટલીક પ્લેટો આપણને આપેલી છે તો

આપણને ભૂકંપ સંભાવિત ક્ષેત્રો દ્વારામુખી સક્રિય જ્વારામુખીય ક્ષેત્રો છે ત્યારબાદ આગળ જોઈએ દોસ્તો તો ભારત કરોડો વર્ષ પહેલાં ગોંડવાના લેન્ડ નામના પ્રાચીન વિશાળ ભૂમિખંડનો ભાગ હતો મિત્રો જ્યારે પૃથ્વીનું શરૂઆતમાં સૂર્યમાંથી છૂટી પડી ત્યારે ધીમે ધીમે ઠંડી પડી અને જે ઘન સ્વરૂપ ધારણ કર્યું એને પેન્જીયા તરીકે ઓળખવામાં આવતું પેન્જીયા આ પેન્જીયા તરીકે પૃથ્વી ઓળખાતી હતી હવે આ પેન્જીયામાં વચ્ચે એક ટેથી સાગર હતો અને દોસ્તો નીચેનો જે ભાગ હતો એ ગોંડવાના લેન્ડ હતો ગોંડવાના લેન્ડ અને ઉપર હતો તેને અંગારા લેન્ડ તરીકે ઓળખવામાં આવતું હવે જ્યારે ગોંડવાના લેન્ડ હતું ત્યારે ભારત એ વચ્ચે અત્યારે હાલમાં જોઈએ દોસ્તો તો વિશ્વથી ઉપર ઉત્તર ગોળાર્ધમાં ભારત દેશ છે પરંતુ જ્યારે પૃથ્વીનું અસ્તિત્વ હતું જ્યારે પૃથ્વીનું અસ્તિત્વ બન્યું ત્યારે ભારત એ દક્ષિણ ગોળાર્ધમાં હતું અને જે ગોંડવાના લેન્ડ તરીકે ઓળખાતો હતો જ્યારે અત્યારે હાલમાં જોઈએ તો ઉત્તર ગોળાર્ધમાં છે આ ઉત્તર ગોળાર્ધ એ પ્રાચીન સમયમાં અંગારા લેન્ડ તરીકે ઓળખાતો હતો તો આપણો ભારત દેશ એ ગોંડવાના લેન્ડ નામના પ્રાચીન વિશાળ ભૂમિખંડનો એક ભાગ હતું આ વિશાળ ભૂમિખંડમાં અનાજ આ વિશાળ ભૂમિખંડમાં આજના દક્ષિણ અમેરિકા આફ્રિકા ઓસ્ટ્રેલિયા તથા એન્ટાર્કટિકાનો સમાવેશ થતો હતો ભારત આ જ વિશાળ ભૂમિખંડનો ભાગ હતો જેમાં દક્ષિણ અમેરિકા આફ્રિકા ઓસ્ટ્રેલિયા અને એન્ટાર્કટિકાનો સમાવેશ થતો હતો પરંતુ કાળક્રમે આ ગોંડવાના લેન્ડથી અલગ થઈને ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ ધીમે ધીમે ઉત્તર તરફ સરકવા લાગી અને તે ઉત્તર ગોરાતની ઘણી મોટી યુરેશિયન પ્લેટ સાથે લગભગ પાંચ કરોડ વર્ષ પહેલો ટકરાઈ અને ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને યુરેશિયન પ્લેટના ટકરાવ થવાથી ટેથીસ સમુદ્રમાંથી હિમાલય પર્વત શ્રેણીનું નિર્માણ થયું છે તો દોસ્તો અત્યારે હિમાલય પર્વત શ્રેણી છે તે પ્રાચીન સમયમાં એક સમુદ્ર હતો પરંતુ જ્યારે ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને યુરેશિયન પ્લેટ વચ્ચે ટકરાવ થયો ત્યારે આ તેથી સમુદ્ર માંથી હિમાલય પર્વતનું નિર્માણ થવાનું કાર્ય શરૂ થયું હિમાલય પર્વત શ્રેણીની દક્ષિણે એક વિશાળ ખીણ જેમાં સમય જતો ઉત્તર દક્ષિણથી વહેતી નદીઓનો કોપ ઠલવાયો અને દોસ્તો આ રીતે હિમાલય અને દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની વચ્ચે આ અત્યારનો ગંગાનો મેદાની પ્રદેશ બન્યો એટલે મિત્રો જ્યારે તેથી સમુદ્ર બન્યો ત્યારે હવે હિમાલયની ઉત્તરેથી દક્ષિણે કોપ ઠલવાતું ગયું ઠલવાતું ગયું અને ઠલવાતું ગયું જેના પરિણામે દોસ્તો એક મેદાની પ્રદેશ બન્યો અને આ મેદાની પ્રદેશ ગંગાના મેદાની પ્રદેશ તરીકે ઓળખાય છે અને દ્વિપકલ્પીય ઉચ્ચ પ્રદેશના ઉત્તર પશ્ચિમ ભાગમાં એક વિસ્તૃત જ્વાળામુખી પ્રસ્ફોટન થયું જેથી ઉચ્ચ પ્રદેશનો પશ્ચિમ ભાગ તૂટીને નિમજ્જિત થઈ ગયો અને પરિણામે અરબ સાગરનું નિર્માણ થયું આ ભૂ કારણે જ પશ્ચિમ ઘાટ વધારે સુસ્પષ્ટ થઈ ગયું આમ ભારતીય ભૂખંડમાં અનેક વિવિધતા જોવા મળે છે ઉત્તરમાં ઊંચી વિસ્તૃત પર્વતમાં આવેલી છે તેમાં ઉચ્ચ પ્રદેશો શિખરો ઘાટ વગેરે આવેલા છે ઉત્તર ભાગના મેદાનોમાં ગંગા યમુના અને બ્રહ્મપુત્ર નદીઓ વહે છે તેના કોપથી આ મેદાનો રચાય છે દક્ષિણનો દ્વીપકલ્પીય પ્રદેશ પ્રાચીનતમ છે દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશની બે ધાર સ્વરૂપો પૂર્વ પશ્ચિમ છેલ્લા ઉપર તટીય મેદાનો આવેલા છે આમ ભારત વૈવિધ્યસભર ભૂપુષ્ટ ધરાવે છે એવું આપણે કહી શકીએ તો દોસ્તો અહીંયા સુધી છે હવે નેક્સ્ટ પાર્ટની અંદર આપણે હિમાલય વિશે વાત કરીશું આના દોસ્તો આપણે વિકલ્પો જોઈ લઈ ભારતની પ્રમાણ સમય રેખા કયા રાજ્યમાંથી પસાર થતી નથી તો દોસ્તો ભારતની પ્રમાણ સમય રેખા તમિલનાડુમાંથી પસાર થતી નથી પ્રમાણ સમય રેખા એ સાડી બે બેસી ડિગ્રી છે દોસ્તો જે આપણે યાદ રાખીશું ભારતની ઉત્તરે ચીન તો ભારતની વાયવ્ય પાકિસ્તાન દેશ આવેલો છે નીચે આપેલા રાજ્યોને દક્ષિણથી ઉત્તર દિશામાં ગોઠવો તો દક્ષિણથી ઉત્તર મિત્રો સૌથી દક્ષિણનું રાજ્ય જોઈએ તો કેરળ આવશે ત્યારબાદ જોઈએ દોસ્તો આંધ્રપ્રદેશ મધ્યપ્રદેશ દિલ્હી અને ઉત્તરાખંડ નીચે પૈકી કયો દેશ ભારતના ક્ષેત્ર પર સંદર્ભે વધુ વિચાર છે તો કેનેડા આપણે જાણીએ છીએ દોસ્તો કેનેડા એ ભારત કરતાં વધુ ક્ષેત્રફળ ધ્યા છે અને ભારતનું ક્ષેત્રફળ દુનિયાના બે પોઈન્ટ બેતાલીસ ટકા છે બત્રીસ પોઈન્ટ આઠ લાખ વર્ગ ચોરસ કિલોમીટર ભારતના પાડોશી દેશ સંદર્ભે કઈ જોડી અયોગ્ય છે તો ઉત્તર પશ્ચિમમાં અફઘાનિસ્તાન સાચી જોડી છે નેપાળ ઉત્તર પૂર્વમાં સાચી જોડી છે ચીન ઉત્તરમાં એ પણ સાચી જોડી છે અને બાંગ્લાદેશ પશ્ચિમમાં નથી પણ દોસ્તો બાંગ્લાદેશ પૂર્વમાં છે એટલે આ જોડી અયોગ્ય છે એટલે આપણો જવાબ બાંગ્લાદેશ આવશે તો દોસ્તો અહીંયા સુધી છે હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે ભારતનો પોસ્ટ આગળનો ભાગ જોઈશું ત્યાં સુધી અમારી સાથે બન્યા રહેજો દોસ્તો ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને નવી નોટિફિકેશન મેળવવા માટે બે લાયકન પર ક્લિક કરો વિડીયો ગમે તો લાઇક કરો અને અન્ય મિત્રોને શેર કરો આપનો ખૂબ ખૂબ આભાર